વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી. વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં તાજિયાની સ્થાપના તેમજ તાજિયા ઠંડા કરવા માટે શહેરના તાજિયાના પરવાનેદારો સાથે વાતચીત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી કે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ ફેલાવનાર સામે સાયબર ક્રાઇમ સતત નજર રાખી રહી છે, તેમજ 10મા ચાંદના દિવસે તાજિયા ઠંડા કરવામાં કોઈ તકલીફ ના પડે તે માટે રોડ રસ્તા પર સ્ટેજ ન બાંધવા અપીલ કરી હતી. સિટી પોલીસ સ્ટેશનના અંદર શાંતિ સમિતિની જે મીટિંગ લેવામાં આવી છે એના અંદર પોલીસ દ્વારા જે જે નિયમો પાલન કરવાના છે, પાલનની નિયમો પાલન કરવા માટેની વાતો થઈ છે. દાખલા તરીકે તાજિયા વહેલા કાઢવા, ડીજેને અમુક અંકુશ રાખવું અને રાખવું જોઈએ એવી હું બી કહું છું. બીજી વાત છે કે કોઈ પણ જાતનો ધક્કા મૂકી યા કોઈ પણ જાતની તકરાર કે એવું કંઈ ના થાય એનું ખાસ ખ્યાલ રાખો, એની બાબત સર ચર્ચાઓ થઈ છે. ભાઈ જો એ તો આપણા પરવાનેદારોને મારી રિક્વેસ્ટ છે કે બને એટલા વહેલા તાજિયા તળાવ પર લઈ આવે, કેમ કે તાજિયાનું પાણી તળાવનું પાણી ઠંડુ થાય છે અને કે છોકરાઓ અમારા જે તાજિયા ઠંડા કરનારા છે એ લોકો સવારથી લઈને રાતના એક એક વાગે બે બે વાગ્યા સુધી તળાવમાં હોય છે, એનું વિચાર કરીને તાજિયાદારોને મારી રિક્વેસ્ટ છે કે તાજિયા વહેલા લઈ આવે. વડોદરા શહેરમાં જોનપુર હસ્તકના 7 પોલીસ સ્ટેશન છે, સાથે પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક તેમજ તાજિયાના આયોજનની બેઠક લેવામાં આવેલી હતી. સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું છે. આ બેઠકની અંદર આયોજકોએ અરજી કઈ રીતે કરવાની છે તાજિયાની પરમિશન માટે અને શું પ્રોસેસ કરવાની છે એની સૂચનામાં આપવામાં આવેલી, સ્થાપના માટેની સૂચના, કતલની રાતની સૂચના તેમજ વિસર્જન માટે શું તકેદારી રાખવાની છે, તંત્ર તરફથી જે સૂચના આપવાની હતી એ બધી સૂચના અમને આપવામાં આવેલી છે. સાથોસાથ ડીજે બાબતની સૂચનામાં બી આપી છે અને એ દિવસે ખૂબ સારી રીતે બંદોબસ્ત પૂરો થાય અને કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન ઘટે એની પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે. પોલીસ બંદોબસ્ત કયા પ્રકારનો રહેશે? તાજિયા સમયે પોલીસ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટમાં રહેશે, મૂવિંગ રહેશે, ડીપ પોઈન્ટ રહેશે, ધાબા પોઈન્ટ પણ રહેશે અને ડ્રોનથી પણ અમે સુપરવિઝન કરીશું. સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ ફેલાવે છે એના વિશે શું માહિતી? સોશિયલ મીડિયા પર અમે આજથી જ ચાપતી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ હશે જે વાયરલ થશે તેની પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચનામાં અપાવેલી છે કે એમના ધ્યાને પણ કંઈ આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ.